गांधीनगर महानगरपालिकानु मतदान चूंटणीनु मतदान आज थई रह्युं छे, जो कि चौंकावनारी एक घटना पण त्यांथी सामे आवी। महानगरपालिकानी चूंटणीमां बोगस मतदाननी घटना सामे आवी छे। मुंबई रहता प्रकाश वैष्णवनो मत कोईए आपी दीधो हतो, राजकीय एजेंट अने अन्य लोकोए ज मत आपी दीधो। चूंटणी अधिकारी द्वारा आ समग्र मामलानी तपास करवामां आवी। प्रकाश वैष्णवने बेलेट पेपरथी नवेसरथी मतदाननी मंजूरी अपाई छे। नरेन्द्र भाई मोदी व्यक्तित्व थी प्रेराई ने गांधीनगर नी अंदर राष्ट्रवाद नो झंडो लहेराय एना माटे केटलाक राजस्थानी मित्रों खास राजस्थान थी अहीं मत होवाने कारणे मतदान करवा आव्या हता, पण एमनुं मतदान बीजा कोईए करी दीधुं हतुं। अमारे स्पष्ट मानवुं छे कि जे लोको हता ए प्रमाणे कांग्रेस पार्टीना लोको आ बोगस मतदान करावी होय एवुं लोको द्वारा सांभळवा अमने मळ्युं के वारंवार आक्षेप करती कांग्रेस के शुं करवा मांगे छे ए ज खबरती नथी। देशने कई रीते लोकशाहीनीथी दूर लई जवानो प्रयत्न कांग्रेस करी रही छे ए कुतूहलनो विषय बन्यो छे। गांधीनगर महानगरपालिकामां पण क्यांक ने क्यांक जोवा जईए तो मतदानमां गड़बड़ीना आक्षेपो थया ए प्रकारनी घटना अत्यारे पण बहार आवी छे। सेक्टर 24માં सीधी रीते जोवा जईए तो मतदार मत नाखवा माटे आव्या, पण एमनो मत एमना नामनो मत अगाउथी पड़ी गयो हतो एवी घटना हती। शुं नाम आपनुं, क्यांथी आवो छो आप? हुं બોમ્બે જઉં છું, ગાંધીનગર આપણે મત આપવા આવ્યો। હા, તમે મત આપવા આવ્યા ત્યારે તમને શું દેખ્યું? અહીંયા તમારા નામનો મત પડી ગયો, શું હતી ઘટના આખી? હું મત આપવા આવ્યા ત્યારે મારા નામનો કોઈ બીજો મત આપી દીધો હતો। તો હવે પછી શું વ્યવસ્થા કરવાની વાત આવી તમારા મત માટે? મારા મત માટે બેલેટ પેપરથી વ્યવસ્થા કરવામાં આવી। ચોક્કસ, આપણી પાસે ચૂંટણી અધિકારી પણ છે સાહેબ, શું ઘટના છે આખી? ઘટના સાહેબ એવી બની કે સરહદ ચોકથી એમ કે એજન્ટોને બધા હતા, બધાએ વેરીફાઈ કર્યું, છતાં સરહદ ચૂક કેમની થઈ એ ખબર નથી। સરહદ ચૂક થઈ ગઈ અને સરહદ ચૂકના કારણે એક મત એમને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે આપવાની જે ફરજ છે એટલા માટે તે અત્યારે આપી રહ્યા છે, એટલે જે મતદારો હતા જેનું જે મતદાન હતું એ મત પહેલેથી પડી ગયો હોય એ પ્રકારની ઘટના સામે આવી છે, એટલે હવે એમને બેલેટ પેપરથી મતદાન કરવાની તક આપવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે ભૂલ થઈ છે એ ભૂલને સુધારી કેવી રીતે શકાય એટલા માટે આ બેલેટ પેપર દ્વારા તેઓ મતદાન કરશે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રકારની ઘટના બને છે, અનેક લોકોના મતો અગાઉથી પડી ગયાની આપણે અત્યાર સુધી વાતો સાંભળી હતી, એવી જ વાત હવે અત્યારે સેક્ટર 24માં બની છે અને એ જે વ્યક્તિ ભોગ બન્યા છે એ પોતે બોમ્બે છે અને બોમ્બે રહેતા હોવા છતાં તેઓ સીધી રીતે ગાંધીનગર મહાનગરપાલિકામાં પોતાના મતાધિકાર માટે સીધા બોમ્બેથી આવ્યા હતા અને એમના નામનો મત પડી ગયો હતો। આવી ઘટનાઓ ચોક્કસ ચૂંટણી આયોગ માટે પણ સવાલ ઉભો કરી રહી છે। કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। તો ગાંધીનગર મનપાનો ચૂંટણીનો જંગ આજે થઈ રહ્યો છે। મતદાન સવારથી જ અલગ અલગ રંગો જોવા મળ્યા છે અને તેમાં પણ સૌથી મોટી વાત કોર્પોરેશનની આ ચૂંટણીમાં એક રીતે ઉત્સાહ પણ મતદારોનો એટલો જ સામે આવ્યો છે। મહારથીઓ કઈ રીતે મતદાન કર્યું તેના અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રીટા પટેલ જેઓ પૂર્વ મેયર છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, રુચિર ભટ્ટ પણ મતદાન કરવા માટે પહોંચ્યા અને તે બાદ ભીખુભાઈ દલસાણિયા તેમજ મધુસૂદન મિસ્ત્રી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને મત આપવા માટે અપીલ કરી। સીજે ચાવડા પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। જીતનો વિશ્વાસ અને સાથે સાથે તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી અને મતદાન કરવું જ જોઈએ, જ્યારે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે એક ફરજ સમજીને મતદાન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે અહીં સિનિયર સિટીઝનમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। ગાંધીનગર મનપાનો ચૂંટણી જંગ છે ત્યારે સવારથી જ આ પ્રકારના દ્રશ્યો મતદાન મથક બહાર મતદારોની લાંબી કતારો અને તેજ બતાવે છે કે તેમનામાં મતદાનને લઈને